તો મહત્વના સમાચાર હાલ મળી રહ્યા છે. બિલાડમાં ફરીથી વિદ્યાર્થીઓની જિંદગી જોખમમાં મુકાય છે. લક્ષ્મી વિદ્યાપીઠના ડ્રાઈવર બેફામ બનતા અકસ્માત થયો છે. અકસ્માતમાં 8 બાળકોને ઈજાઓ પહોંચી છે. 5 બાળકોને બિલાડની શ્રીજી હોસ્પિટલ લઈ જવા છે. ગંભીર ઇજાગ્રસ્ત 3 બાળકો વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ટ્રક ડ્રાઈવરની ધરપકડ પણ આરોપી બસ સાથે ફરાર થયો છે. લક્ષ્મી વિદ્યાપીઠના સંચાલકો ઘટનાને રફે દફે કરવા જોર કરી રહ્યા છે. તો કાલની રિક્ષાની ઘટના પછી ફરીથી આ બીજી મોટી ઘટના સામે આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓની જિંદગી જોખમમાં છે. લક્ષ્મી વિદ્યાપીઠના ડ્રાઈવર બેફામ બન્યો હતો અને બેફામ બનતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 8 બાળકોને ઈજાઓ પહોંચી છે. તો લક્ષ્મી વિદ્યાપીઠના સંચાલકો આ ઘટનાને રફે દફે કરવા માટે જોર કરી રહ્યા છે. જ્યારે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે, પરંતુ જે બસ આરોપી છે તે બસ સાથે ફરાર થયો છે. જ્યારે કાલની રિક્ષાની ઘટના બાદ આ બીજી મોટી ઘટના બિલાડની સામે આવી છે કે જ્યાં વિદ્યાર્થીઓની જિંદગી જોખમમાં મુકાઈ હતી. અકસ્માતમાં 8 બાળકોને ઈજાઓ પહોંચી હતી.